ગીર સોમનાથ જિલ્લામાં 11 લાખ વૃક્ષોના વાવેતર કરવાનો એક સંકલ્પ. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં 11 લાખ વૃક્ષોના વાવેતર કરવાનો એક સંકલ્પ લીધેલ, જે હાલમાં ચાલી રહેલ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પૂરો કરવા માટે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને અધિકારગણના જિલ્લા વહીવટીતંત્રના મુખ્ય અધિકારીઓ સાથે આયોજનની મિટિંગ યોજાઈ હતી, જેમાં જિલ્લાભરમાં સુવ્યવસ્થિત વૃક્ષારોપણ થાય તેના માટે ચર્ચા કરવામાં આવી હતી. ટ્રસ્ટના સેક્રેટરી અને ટ્રસ્ટી પીકે લહેરીના જણાવ્યા પ્રમાણે વૃક્ષારોપણનું કાર્ય લાભ પાંચમથી પ્રારંભ કરવામાં આવશે અને આ આવતી દિવાળી સુધી એટલે કે એકાદ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. વધુમાં જણાવેલ કે સોમનાથ ટ્રસ્ટની જમીનમાં ઘણા વૃક્ષોનું રોપણ કરી દેવાયું છે, તેમજ આપણા પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના 72મા જન્મદિવસ નિમિત્તે 7200 વૃક્ષોનું રોપણ કરી દેવાયું છે. 11 લાખ વૃક્ષોમાંથી અડધા એટલે કે 5.50 લાખ વૃક્ષો ફળાઉ આપવામાં આવશે. પરાગ સંતાણી, જેડેસ ટીવી, ગીર સોમનાથ ટ્રસ્ટ અને ગીર સોમનાથ જિલ્લાના તંત્ર સાથે, જેમાં મહેસૂલી અધિકારીઓ કલેક્ટરના નેતૃત્વ હેઠળ, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, પંચાયતના અધિકારીઓ અને નગરપાલિકાના ચીફ ઓફિસરો સાથે એક વિસ્તૃત પરામર્શ કરવામાં આવ્યો. આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લામાં અંદાજીત 11 લાખની વસ્તી છે, તે સામે વ્યક્તિ દીઠ એક વૃક્ષના ધોરણે 11 લાખ વૃક્ષોનું વાવેતર કરવું અને તેમાંથી 50% વૃક્ષો એટલે કે 5.5 લાખ વૃક્ષો ફળાવ અને ઉપયોગી આવક આપે એવા હોવા જોઈએ એ રીતનું આયોજન કર્યું છે. હવે તાલુકાવાર અને તાલુકામાં નાના નાના ગામડાઓના જૂથ, અંગ્રેજીમાં ક્લસ્ટર કે તે બનાવી અને આ કામગીરી આગળ વધારવામાં આવશે. રોપાઓ એકત્ર કરવાની કામગીરી અત્યારે ચાલી રહી છે અને સોમનાથ ટ્રસ્ટે આ 15 ઓગસ્ટ પછી હજારો વૃક્ષોનું વાવેતર કર્યું છે, જેમાં ઉના પાસે દીવની સરહદ ઉપર આવેલા 4 ગામની જમીનમાં અમારા અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદીના 72મા જન્મદિવસે 7200 વૃક્ષોનું વાવેતર કરવું હતું.